અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। लीला लाकड़ाने सड़कता खासो समय लागतो होय छे, जेथी लाकड़ानी साथे साथे हवे शेरडीना बगासनो पण उपयोग करवामां आव्यो छे। त्यारे सायण सुगर द्वारा 900 रुपये टनथी वेचाता शेरडीना बगास ने जहांगीरपुरा स्मशान भूमिने निःशुल्क आपवामां आवी रह्यो छे। सूरतमां कोरोना संक्रमणना बीजा तबक्कामां मोतना आंकड़ामां पण धरखम वधारो थई रह्यो छे। स्मशानमां गेसनी भठ्ठीओ पण हवे पीगड़वा लागी छे, त्यारे लाकड़ाथी परंपरागत रीते थता अग्नि संस्कार पण अविरत चालू ज छे। जो के रोजे रोज लाकड़ानो मोटा प्रमाणमां अग्निदाह माटे उपयोग थतो होवाथी हवे लीला लाकड़ाओ अग्नि संस्कार माटे उपयोगमां लेवानी फरज पड़ी गई छे। लीला लाकड़ाने सड़कता खासो समय लागतो छे, जे रिपीट लीला लाकड़ाने सड़कता खासो समय लागे छे, जेथी लाकड़ानी साथे हवे शेरडीना बगासनो पण उपयोग शुरू करी देवामां आव्यो छे। शेरडीनुं बगास ઝડપથી સડકતો હોવાથી અંતિમ ક્રિયામાં પણ ઝડપ આવી છે। બીજી તરફ સાયણ સુગર દ્વારા 900 રૂપિયે ટનથી વેચાતા શેરડીના બગાસ જહાંગીરપુરા સ્મશાન ભૂમિને નિઃશુલ્ક આપવામાં આવી રહ્યો છે। સુગર ફેક્ટરીઓમાં શેરડીના પિલાણ બાદ બગાસ નીકળતો હોય આ બગાસનો ઉપયોગ હાલમાં સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે થઈ રહ્યો છે। બગાસ કુદરતી જ્વલનશીલ પદાર્થ છે, જેથી લીલા લાકડા વચ્ચે બગાસ પાથરી દેવામાં આવે છે અને બગાસ ઝડપથી સળગી પણ જાય છે, સાથે લીલા લાકડાને પણ ઝડપથી સળગાવે છે। આ રીતે અંતિમ વિધિના સમયમાં ઘટાડો થઈ રહ્યો છે। ઓલપાડ ઉપરાંત સુરતના કેટલાક સ્મશાનોમાં લાકડાનો ઉપયોગ થાય છે, તેમાં આ બગાસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। તેથી અંતિમ વિધિમાં પણ પડતી મુશ્કેલીમાં સુગર ફેક્ટરીઓ દ્વારા બગાસ વિનામૂલ્યે આપવાનું નક્કી કરાયું છે। સરકારી સુગર ફેક્ટરીમાં બગાસ બાય પ્રોડક્ટ તરીકે બહાર આવે છે, તેનો ઉપયોગ મોલાસીસ કે ડિસ્ટિલરીમાં થતો હોય છે। બગાસની ડિમાન્ડ પણ વધુ હોવાથી તેનો ભાવ પ્રતિ ટન દીઠ 900 રૂપિયા જેવો આવતો હોય, પરંતુ હાલની મહામારીમાં અંતિમ સંસ્કાર માટે લાકડાની અછત હોવાથી મુશ્કેલી નિવારવા માટે સુગર ફેક્ટરીના સંચાલકો આગળ આવ્યા છે। રવિ કોઈચા, D9 ન્યૂઝ, સુરત।